નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, આજે આપણે 6 ઓગસ્ટના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો જોઈશું. તો મિત્રો, સૌથી એક અગત્યનું છે તો જમ્મુ કાશ્મીરનો કિસ્સો. તો મિત્રો, આજે આપણે મોસ્ટલી જમ્મુ કાશ્મીરને લગતા જ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આજનો સૌથી પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાંથી બંધારણીય કલમ 370 અને 35A હટાવતું બિલ રાજ્યસભામાં કોણે રજૂ કર્યું હતું? તો મિત્રો, આર્ટિકલ નંબર 370 અને કલમ નંબર 35A હટાવતું બિલ રાજ્યસભામાં આપણા ગૃહમંત્રી અમિત શાહે 5 ઓક્ટોબરના રોજ રજૂ કર્યું હતું. બીજો પ્રશ્ન છે, ભારત દેશ આઝાદ થયો ત્યારે જમ્મુ કાશ્મીરના શાસક કોણ હતા? તો મિત્રો, ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જમ્મુ કાશ્મીરમાં શાસક હરિસિંહ હતા. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં જ રાજ્યસભામાં પસાર થયેલા જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ 2019માં નીચેનામાંથી કઈ જોગવાઈઓનો સમાવેશ થતો નથી? તો મિત્રો, તેમાં ભારતીય બંધારણ લાગુ પડશે, રાજ્યનો ધ્વજ તિરંગો રહેશે અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. મિત્રો, આ ત્રણેય જોગવાઈઓ લાગુ પડે છે, જ્યારે હવે તેના નાગરિકની બેવડી નાગરિકતા એ સમાપ્ત થઈ જશે. ચોથો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણીય કલમો 370 અને 35A કયા વડાપ્રધાનના શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી? તો મિત્રો, તે જવાહરલાલ નહેરુના સમયમાં લાગુ થઈ હતી. પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં જ રાજ્યસભામાં પસાર થયેલ જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ 2019 અંતર્ગત કયા 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો, હવે આપણા ટોટલ 7 નહીં પરંતુ 2 એમાં એડ થશે, એટલે આપણા ટોટલ 9 કેન્દ્રશાસિત પ્રદેશો થઈ જશે. તો મિત્રો, તે 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશોનું નામ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, તાજેતરમાં જ રાજ્યસભામાં પસાર થયેલ જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ 2019 અંતર્ગત નીચેનામાંથી કઈ બાબતો સુસંગત નથી? તો મિત્રો, તેમાં ઓપ્શન બી ડી સાચો જવાબ છે. 2 નંબર, લદ્દાખ વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ અને જમ્મુ કાશ્મીર માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ. તો મિત્રો, આ 2 એ સુસંગત નથી. સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં જ પસાર થયેલ જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ 2019 સમયે જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યપાલ કોણ હતું? તો મિત્રો, અત્યારે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એ સત્યપાલ મલિક હતા. આઠમો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો, જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ વડાપ્રધાન મેહરચંદ મહાજન હતા. મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, ઇતિહાસને પણ લગતો. નવમો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો મિત્રો, પ્રથમ મુખ્યમંત્રી એ ગુલામ મોહમ્મદ શેખ હતા. દસમો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીર રાજ્યના અંતિમ મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યરત હતું? તો મિત્રો, અંતિમ મુખ્યમંત્રી તરીકે મહેબૂબા મુફ્તી કાર્યરત હતા. હવે મિત્રો, ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું શાસન રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ ચોક્કસથી કરી લેજો. તેમજ ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલ છે, ત્યાં જઈને તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો જરૂરથી કરી લેજો.